नमस्ते विद्यार्थी मित्रों, कैटालेजन मॉडल स्कूल धोरण 5 विषय आसपास चैप्टर नंबर 5 बीज बीज बीज। बालको चैप्टर ना नाम पर थी तुमने ख्याल आ गया जैसे कि आ चैप्टर ने अंदर आपने बीज विषय ने मानी थी मेड़वानी छे। बालको आपने आगला लेक्चर ने अंदर જોઈ ગયા હતા કે બીજ બીજ એટલે શું। હવે તમે કોઈ પણ વસ્તુ કોઈ પણ ખોરાક ખાવ છો, હવે દાખલા તરીકે તમે સફરજન ખાતા હો છો તો સફરજનને વચ્ચેથી કાપો તો વચ્ચેથી એમાં જે તમને શું જોવા મળશે, બીજ જોવા મળશે। ત્યારબાદ ચીકુ કેરી વગેરે જેવા ફળોમાં, ત્યારબાદ શાકભાજીમાં પણ કાકડી દૂધી પીંડો કારેલા કોઈ પણ શાકભાજીની અંદર બીજ જોવા મળે છે। હવે બાળકો બીજ કઈ રીતે ઉગી નીકળે છે એ આપણે આગળ એક પ્રવૃત્તિ દ્વારા સમજ્યા હતા। ત્યારબાદ બીજને પલાળવામાં આવે છે, ત્યારબાદ ખણગાવવામાં આવે છે એ પણ આપણે જોયું। હવે બીજને ઉગવા માટે કઈ કઈ વસ્તુની જરૂર છે, એક તો હવા, ગરમી એટલે કે સૂર્યપ્રકાશ, પાણી, આ ત્રણ વસ્તુની જરૂર પડે છે। હવા, પાણી અને સૂર્યપ્રકાશ જો બીજને વ્યવસ્થિત મળી રહે તો બીજ ઉગી નીકળે છે। હવે આ બધું આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા હતા। હવે આપણે જોવાનું છે પેજ નંબર 45 પર કે તમને થોડાક પ્રશ્નોના જવાબ આપેલા છે, તો એમાં બોર્ડ પર પ્રશ્નોના પ્રશ્નો છે કે ક્યાં બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધારે દિવસ લાગ્યા। તો બાળકો અલગ અલગ બીજ તમે આગળ જે પ્રવૃત્તિ કરી હતી એ પ્રવૃત્તિ પરથી તમને બધા બાળકોને અલગ અલગ બીજ ઉગાડવાનું કહ્યું હતું। અમુકને તલનું, સરસવનું, ગવારનું, ભીંડાનું અલગ અલગ બીજ ઉગાડવાનું કહ્યું હતું। તો બાળકો એમાંથી કયા બીજ ને જમીનમાંથી બહાર આવવા માટે વધારે સમય લાગ્યો? તો બાળકો બધા બીજ અલગ અલગ પ્રકારના હોય છે, એટલે દરેક બીજને જમીનની અંદરથી બહાર આવવા માટે અલગ અલગ સમય લાગે છે। બધા જ બીજ માટે એક સરખો સમય હોતો નથી, તો આમાં એવું લખી શકો તમે કે બધા જ બીજ અલગ અલગ પ્રકારના હોય છે, એટલે દરેક બીજને અંકુરિત થતા અને જમીનમાંથી બહાર આવતા અલગ અલગ સમય લાગે છે। તો સૌથી વધારે સમય કલને લાગે છે, જે કલના બીજ હોય છે એને તમે જમીનમાં વાવશો તો એને જમીનમાંથી છોડ બહાર આવતા સૌથી વધારે સમય લાગશે। ત્યાર પછીનો સવાલ કે કહો આપેલો છે કે ક્યાં બીજને જમીનમાં બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગ્યા? તો બાળકો સૌથી ઓછા દિવસ તમને જે આપેલા હતા એ બીજમાંથી સૌથી ઓછા દિવસ સરસવમાં બીજને લાગશે। તેમાં તમે લખી શકો છો કે સરસવના બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછો સમય લાગશે। ત્યાર પછીનો પ્રશ્ન છે બાળકો કે ક્યાં ક્યાં બીજ ઉગ્યા જ નહીં? કે તો બાળકો કયા બીજ ઉગ્યા નહીં હોય કે જે બીજને પૂરતા પ્રમાણમાં હવા, પૂરતા પ્રમાણમાં પાણી અથવા અને પૂરતા પ્રમાણમાં ગરમી એટલે કે સૂર્યપ્રકાશ ન મળે એ બીજ ઉગ્યા નહીં હોય, આપણે એવું કહી શકીએ બરાબર। ત્યારબાદ નો પ્રશ્ન છે કોઈ છોડ સુકાઈ ગયો અથવા પીળો પડી ગયો, આવું કેમ? હવે આવું ક્યારે બને? તો બાળકો જે છોડને પાણી ન મળે, જો પાણી ન મળે તો છોડ સૌપ્રથમ છોડનો રંગ હોય છે આછા લીલા કલર થતો, લીલાશ પડતો હોય છે, તો જો એને પાણી પૂરતા પ્રમાણમાં ના મળે તો એ છોડ સૌપ્રથમ પીળાશ પર પીળો પડશે અને પછી શું થશે, સુકાઈ જશે। તો આ પ્રશ્નની અંદર તમે એવું કહી શકો કે કોઈ છોડ સુકાઈ ગયો અથવા પીળો પડી ગયો કારણ કે એ છોડને પૂરતા પ્રમાણમાં પાણી, હવા અને સૂર્યપ્રકાશ મળ્યા હોતા ન હોય એવા છોડ સુકાઈ જશે અને પીળા પડી જશે। ત્યારબાદનો પ્રશ્ન એવો છે કે છોડને પાણી ન મળે તો શું થાય? હવે મેં તમને આગળના બે પ્રશ્નમાં કીધું એ રીતે જો છોડને પૂરતા પ્રમાણમાં પાણી કે સૂર્યપ્રકાશ
न मळे पाणी सूर्यप्रकाश અને બીજું હવા ના મળે તો જોડ શું થઈ જાય છે સુકાઈ જાય છે તો આમાં પણ તમે આ પ્રશ્નની અંદર એવું કહી શકો કે છોડને પાણી ન મળે તો સૌપ્રથમ છોડ પીળાશ પડતો થઈ જશે ત્યારબાદ છોડ સુકાઈ જશે આ રીતે તમે પ્રશ્નની અંદર કહી શકો છો હવે બાળકો આ જે પાંચે પાંચ પ્રશ્નો છે એ મેં બોર્ડ પર સમજાવ્યા છે વ્યવસ્થિત તમારે સમજવાના છે ત્યારબાદ તમને એવું કીધું છે કે બીજની અંદર શું હોય છે તો ચાલો આપણે જોઈએ કે બીજની અંદર ખરેખર હોય છે શું બીજની અંદર હોય છે શું એ જોતા પહેલા આપણે બાળકો બીજના પ્રકાર જોઈશું તો બીજના બાળકો ત્રણ પ્રકાર છે પહેલો પ્રકાર છે એક દળી બીજ અને બીજો પ્રકાર છે દ્વિદળી બીજ હવે બાળકો એક દળી બીજ કોને કહેવાય અને દ્વિદળી બીજ કોને કહેવાય એ સમજાવું છું હવે એક દળી બીજ એટલે કે જે બીજની બે ફાળ થતી ન હોય એવા બીજને કયા બીજ કહેવાય છે એક દળી બીજ એક દળી બીજ કોને કહેવાય કે જે બીજની બે સરખી ફાળ થતી ન હોય તેવા બીજને કયા બીજ કહેવાય છે એક દળી બીજ કહેવાય છે હવે દ્વિદળી બીજ કોને કહેવાય દ્વિદળી બીજ એટલે જે બીજની એક સરખી બે ફાળ કરી શકાતી હોય તેવા બીજને દ્વિદળી બીજ કહેવાય ફરીથી કે જે બીજની બે સરખી ફાળ થતી હોય તેવા બીજને દ્વિદળી બીજ કહેવાય જો બાળકો એક દળી બીજમાં મોટા ભાગે અનાજનો સમાવેશ થાય છે કોઈ પણ અનાજ હોય એ એક દળીમાં એનો સમાવેશ થાય હવે બાળકો તમને કહેવામાં આવે કે અનાજ એટલે શું તો અનાજમાં કોનો કોનો સમાવેશ થાય ઘઉં બાજરી મકાઈ જુવાર વગેરે જેવા શું છે અનાજ છે બરાબર ત્યારબાદ દ્વિદળી બીજમાં કોનો સમાવેશ થશે તો દ્વિદળી બીજમાં મોટા ભાગે કઠોળનો સમાવેશ થશે તો કઠોળમાં કોનો કોનો સમાવેશ થાય મગ ચણા વાલ ચોળી બટાના મઠ વગેરે ઘણા બધા અનાજ સોરી કઠોળ પણ આવી શકે છે અને અનાજ પણ આવી શકે છે તો તમારે બાળકો યાદ રાખવાનું રહેશે એક દળી બીજ કોને કહેવાય અને દ્વિદળી બીજ કોને કહેવાય તો ફરીથી સમજાવું છું કે જે બીજની એક સોરી બે ફાળ થતી ના હોય તેવા બીજને એક દળી બીજ કહેવાય છે બરાબર તો એક દળી બીજ ઘઉં બાજરી મકાઈ અને જુવાર એને તમે ફાળ કરવા જાઓ તો ફાળ થશે નહીં તે આખો જે બીજ હોય આખો એનો જે દાણો હોય છે એ તૂટી જશે એની બે ફાળ થશે નહીં તો આજે આના જે બીજ હોય છે એ બીજને કયા બીજ કહેવાય એક દળી બીજ કહેવાય હવે ત્યારબાદ દ્વિદળી બીજ તો દ્વિદળી બીજ એટલે શું કે જે બીજની બે સરખી ફાળ થતી હોય તેવા બીજને દ્વિદળી બીજ કહેવાય છે હવે જો કઠોળ હોય તો મગ ચણા વાલ ચોળી વટાણા મઠ આ જે છે બરાબર મગ છે અથવા તો ચણા છે કોઈ પણ તમે બીજ લો કે દાણો લો અને એના તમે બે ભાગ કરશો તો બે ભાગ વ્યવસ્થિત થઈ જશે બરાબર તો આ જે છે એને દ્વિદળી બીજ કહેવાય છે બરાબર તો એક દળી બીજ અને દ્વિદળી બીજ કોને કહેવાય ખ્યાલ આવી ગયો જોઈએ બીજના પ્રકાર કેટલા પ્રકાર છે બે એક દળી બીજ અને દ્વિદળી બીજ ત્યારબાદ બાળકો આપણે જોઈએ તો આવે છે તેલીબિયા હવે તેલીબિયા એટલે શું તેલીબિયા એટલે તમે કોઈ પણ દાણો લો અને એને તમે પેજ પર ઘસો કોઈ પણ પેજ પર ઘસો અને જો એ પેજમાં તમને ધબ્બા જેવું દેખાય તો એ દાણો છે એમાંથી તેલ નીકળતું હોય એવું આપણે કહી શકીએ બરાબર એટલે એ જે દાણા દાણો છે કે એ જે બીજ છે એ તેલીબિયામાં વપરાતું હોય એવું કહી શકીએ ઉદાહરણ તરીકે દાખલા તરીકે તલ ત્યારબાદ સરસવ રાય મગફળી
આગળ બીજના પ્રકાર જોઈ ગયા, હવે આગળ જોઈએ કે બીજની અંદર હોય છે શું. તો સૌપ્રથમ આજે બીજના પ્રકાર જે છે એકદળી બીજ અને દ્વિદળી બીજ. તો ફરીથી કહું છું, એકદળી બીજ કોને કહેવાશે કે જે બીજની બે સરખી ફાળ થતી ન હોય તેવા બીજને એકદળી બીજ કહેવાય છે. અને દ્વિદળી બીજ કોને કહેવાય કે જે બીજની બે સરખી ફાળ થતી હોય તેવા બીજને દ્વિદળી બીજ કહેવાય છે. બરાબર. અને તમને પ્રશ્ન પૂછે કે એકદળી બીજમાં કોનો કોનો સમાવેશ થાય છે, તો તમે એમાં લખી શકો કે એકદળી બીજમાં ઘઉં, બાજરી, મકાઈ વગેરે જેવા અનાજનો સમાવેશ થાય છે. પછી તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે બાળકો કે દ્વિદળી બીજમાં કયા બીજનો સમાવેશ થાય છે, તો તમારે એમાં લખવું પડે કે મગ, ચણા, વાલ, ચોળી, વટાણા જેવા કઠોળનો સમાવેશ દ્વિદળી બીજમાં થાય છે, એવું તમે એમાં લખી શકો છો. જુઓ બાળકો, હવે આપણે આગળ જોઈએ બીજની અંદર શું હોય છે. ખરેખર બીજની અંદર શું હોય છે, તો ચલો જોઈએ બાળકો કે બીજની અંદર. તો સૌપ્રથમ તમારે બાળકો કોઈ પણ બીજ હોય છે એટલે કે દ્વિદળી બીજ, દ્વિદળી બીજનો તમારે આપણે ફણગાવેલું કોઈ પણ એક બીજ લેવાનું, અને એ બીજની હવે દાખલા તરીકે ફણગાવેલું બીજ ચણાનું લઈએ તો આ રીતનું ફણગાવેલું બીજ હોય છે. એના આગળના ભાગમાંથી શું થયેલું, અંકુરણ ફૂટી નીકળેલું હોય. બરાબર. હવે આ બીજ તમે લઈ શકો છો. ત્યારબાદ આ બીજ લીધા બાદ આ બીજને શું કરવાનું છે, તમારે ખોલવાનું છે. એટલે કંઈક આવું બીજ લાગશે. એટલે ખોલવાનું એટલે કે એની ફાળ લેવાની. એને સૌપ્રથમ તમે જમીનની અંદર
मळे, हवा मळे, सूर्यप्रकाश, गर्मी मळे, योग्य जमीन ने अनुकूल आधारित एमांथी नानो छोड़ बनशे, नाना छोड़मांथी मोटू वृक्ष बनशे, बराबर। ए रीते वृक्ष बनी सके छे। ત્યારબાદ પાછળ તમને એક વિચાર આપેલો છે કે જો છોડ ચાલતા હોય તો શું થાય, પ્રશ્ન ચિહ્ન, ચિત્ર દોરો। હવે બાળકો અહીંયા તમને એક માત્ર અનુમાન કરવાનું કીધું છે કે જો છોડ ચાલતા હોય તો શું થાય, તો એનું ચિત્ર દોરો। જો બાળકો છોડ કોઈ દિવસ ચાલતા નથી હોતા, એ જમીનની સાથે મૂળ સાથે જકડાયેલા હોય છે, પણ તમને અહીંયા વિચાર કરવાનો કીધો છે, તો એના આધારે આપણે નાનું એવું ચિત્ર દોરી શકીએ છીએ કે જો છોડ ચાલતા હોય તો કંઈક આવું થતું હશે। જોઈએ અહીંયા ચાલતા હોય તો એનો પગ દોરવો પડશે, ત્યારબાદ એનો હાથ પણ હોય, ચાલતા છોડનું ચિત્ર તો આપણે આ રીતે બનાવી શકીએ। આપણે ચાલતા ઝાડનું ચિત્ર બનાવીએ છીએ, આ રીતે પણ બનાવી શકીએ છીએ। હવે જો એમ કીધું કે ચાલતો છોડ હોય, જો એ છોડ ચાલતા હોય તો શું થાય, તો એ ગમે તે જગ્યાએ ઉતરી નીકળે, એવું પણ આપણે અનુમાન લગાવી શકીએ, અને અલગ અલગ સમયે એને મજા આવે ત્યારે એનું સ્થાન બદલી શકે। તો ચાલતા છોડનું ચિત્ર તો બાળકો આવું હોય બને, બરાબર। તો તમે અહીંયા જોઈ શકો છો કે ચાલતા છોડ આ રીતે તમને જોવા મળશે, અને જો ચાલતા છોડ હોય તો એને ગમે ત્યાં શું થશે, ઉગી નીકળશે, બરાબર। જો બાળકો આપણે અહીંયા જોયું કે કઠોળના બીજનો અંદરનો ભાગ આપણે જોઈ ગયા કે બીજની અંદર શું હોય છે, કયા બીજની અંદર, અંકુરિત થયેલા બીજની અંદર તમને બોર્ડ પર છે એ રીતે જોવા મળશે। તો એક તો એમાંથી નાનું મૂળમાંથી નાનું મૂળ જોવા મળે, મૂળ અને પર્ણનું જોડાણ જોવા મળશે, નાનું એવું પર્ણ જોવા મળશે, બીજપત્ર અને બીજનું ઉપરનું પરક એટલે કે જે આવરણ હોય છે એ જોવા મળશે। તો જુઓ બાળકો, આ લેક્ચરની અંદર આપણે એટલું જોઈશું, તો જેટલું ચલાવેલું છે એટલું વ્યવસ્થિત સમજવાનું રહેશે, બાકીનું આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું।